સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 18 દિવસથી પોતાની વિવિધ માંગણીઓને લઈ સરકાર સામે વિરોધ નોંધાવી રહેલી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો 13 દિવસથી પોતાના કામથી અળગા રહી વિરોધ નોંધાવી રહી છે, ત્યારે ઈડર શહેરમાં બહેનોએ મોટી સંખ્યામાં રેલી યોજી રાજ્ય સરકાર સામે ભારે વિરોધ નોંધાવી રહેલી બહેનો ઈડર પોલીસે ડિટેઇન કરતા મામલો બીચક્યો. બાળકનો જન્મ થાય તે પછી અને બાળક જન્મે ત્યારે પણ સાચા કર્મચારી તરીકે પોતાની ફરજ નિભાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર આંગણવાડી અને તેડાગર મહિલા કર્મચારી બહેનો છેલ્લા કેટલાક સમયથી પોતાની 10 જેટલી વિવિધ માંગણીઓને લઈને સરકાર સામે વિરોધ નોંધાવી રહી છે. બાળકના શિક્ષણ પાયો અને માતાના ગર્ભથી લઈ જન્મ સુધી માતા અને બાળકની સંભાળ લેનાર બહેનોએ 1 તારીખથી અચોક્કસ મુદ્દતે પોતાના કામથી અળગા રહી રાજ્ય સરકાર સામે વિરોધ નોંધાવી રહી છે, ત્યારે બહેનોને પોતાની વિવિધ માંગણીઓને લઈ ઈડર શહેર ખાતે ઈડર વડાલી ખીરબમ્મા પાસેના સહિતના તાલુકાની 1000 કરતાં વધુ મહિલાઓ કર્મચારીઓ રણઝંડી રૂપ ધારણ કરી રેલી યોજી હતી. રેલી સ્વરૂપે વિરોધ નોંધાવી રહેલી બહેનો રેલી યોજી તે પહેલાં જ ઈડર પોલીસે મહિલાઓને ડિટેન કરતાં મામલો બીચક્યો હતો, ત્યારે ઈડર પોલીસે બહેનોને પોલીસ વાહનમાં બેસાડી પોલીસ મથકે લાવવામાં આવતા બહેનોએ રાજ્ય સરકાર પોલીસ સહિત ભારતીય જનતા પાર્ટી સામે ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી મહિલાઓએ ઈડર પોલીસ મથકનો ઘેરાવો કરી રણચંડી રૂપ ધારણ કર્યું હતું, ત્યારે આવનાર દિવસોમાં સરકાર સામે ભારે વિરોધ નોંધાવી પોતાના હક માટેની માંગણીઓને લઈ લડી લેવાના મૂડમાં જોવા મળતી બહેનોની માંગણીઓ સ્વીકારશે કે કેમ, ત્યારે રણચંડી રૂપ ધારણ કરી વિરોધ નોંધાવી રહેલી બહેનોની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કારને પણ ઉગ્ર ચીમકી ઉચ્ચારી હતી. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. સાબરકાંઠા યુનિયન લીડર, છેલ્લા 9 તારીખે અમે મંજૂરી માંગી હતી રેલીની. પ્રાંત સાહેબે મંજૂરી આપી, પોલીસ સ્ટેશને મંજૂરી આપી. રાત્રે 9:30 ફોન આવે છે કે તમને રેલીની મંજૂરી મળી નથી, છતાં અમારી ઈડર અને વડાલીની બહેનોને ભેગી થયેલી હતી એ જોઈ પોલીસ વાળાએ અમારી ધરપકડ કરી અમને અહીંયા લાવી દીધા છે પોલીસ સ્ટેશને. અમારી માંગણીઓ શું છે એ તો સરકાર સુધી પહોંચી ગઈ છે. અમે કયા પ્રશ્નો ઉપર હડતાલ પર છીએ એ સરકારના ધ્યાને આવી ગયું છે. છેલ્લા 1/9/2022 થી આજે 13/9/22 થઈ ત્યાં સુધી સરકાર ઊંઘે છે. એક બાજુ સરકાર એમ કહે છે સગર્ભા ધાત્રી બાળકોનું કુપોષણ દૂર કરો, તો આજે 13 દિવસથી બાળકોને પોષણ સપ્તાહ બંધ છે. બાળકોને ધાત્રી માતાઓને સગર્ભાઓને જે ખાદ્ય ખોરાક આપવામાં આવે છે એ બંધ છે, તો એના કારણે જો બહેનોને હડતાલ પર ઉતરવું પડ્યું હશે તો એની જવાબદારી સરકારની થશે. જે કુપોષણ વધશે એ સરકારના ધોરણે જશે, એ બહેનોની કોઈ જવાબદારી રહેશે નહીં. અમે અમારા હક માટે લડે છીએ, લડીશું અને લડીશું. પણ એક પ્રશ્ન, જ્યાં સુધી સરકાર હજી નિવેદન નહીં આલો ત્યાં સુધી આ ધરણા